રાખીને તત્વ દ્રષ્ટિ ખુલે તે હેતુથી સરળ લોકભોગ્ય ભાષામાં રજૂ કરાયું છે તીર્થંકરોના ચરિત્રોનું વર્ણન સર્વ સંપ્રદાયોના ગ્રંથોમાંથી મેળવેલું છે જેમાં કદાચ ક્યાંક તરતમતા ભાશે તો તેની ક્ષમા પ્રાર્થીએ છીએ જય અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત નમસ્કાર 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 ્ય વિશે વધારે ઊંડાણ થી આપણે વાતો કરીએ કારણ કે બ્રહ્મચર્ય બહુ બહુ મોટી વસ્તુ છે જેની સામાન્ય લોકોને એની મહત્ત્વતાને એની કિંમત ખબર નથી આની આના માટે તો બધા જ્ઞાનીઓ અને સાધકોએ ખૂબ મહત્ત્વ આપ્યું છે અને જીવનમાં જો શાંતિ જોઈતી હોય અને બધી બાબતમાં જો સક્સેસ જોઈતો હોય તો આની આની આપણે જીવન વ્યવહારમાં પણ ખૂબ ઉપયોગી થઈ પડે એમ છે અને એવું નથી કે ન પરણીને બ્રહ્મચર્ય પડાય પરણ્યા પછી પણ પડી શકાય એમ છે ત્યાં સુધી કે અમુક નિયમમાં આવે વિષયમાં અમુક લિમિટેશન નિયમ કરે મહિનામાં આટલા જ વખત હોય બે કે ત્રણ વખત પછી એ પ્રમાણે ફોલો થાય તો એ ઘણું બધું એચિવ કરી શકે કહેવાય અને બીજી બાજુ પોતાની હકની પત્ની સિવાય બીજે ક્યાંય પણ દ્રષ્ટિ ના બગડે આકર્ષણ ના થાય અને થાય તો તરત જ એને ત્યાં ત્યાં જ ધોઈ નાખે પ્રતિક્રમણ કરીને એને અંદર જરાય ચિત્તમાં કે મનમાં પ્રવેશ ના આપે ત્યાં ત્યાં ચોખ્ખું કરી નાખે એક જ સેકન્ડની અંદર વિધિન વન સેકન્ડ તો દાદાએ કહ્યું છે કે આ કાળમાં અમે પરણેલાને પણ બ્રહ્મચર્ય પાળ્યા બરાબરનું જ ફળ મળ્યું કે છું એટલે આટલું બધું સેલું કરી નાખ્યું છે પેપર હા બધું ઈઝી ઇઝી કર્યું છે અને થાય થઈ શકે એવું છે માત્ર આપણે નિશ્ચય જ કરવાની જરૂર છે આ કાળમાં બ્રહ્મચર્ય બહુ અઘરું છે પણ જ્ઞાનીઓ બહુ સરસ રસ્તાઓ બતાડતા હોય છે એના માટે આપણે એ રસ્તાએ માત્ર નક્કી કરીને ચાલવું જોઈએ પણ એના માટેના પણ સરસ રસ્તા છે અને જેને નાનપણથી આ તરફનું રુચિ છે અને એ પણ સમજણા થયા પછી સમજણથી આ બ્રહ્મચર્યને અચીવ કરી શકે એમ છે શ્રીમદ રાજચંદ્રએ બહુ સુંદર આ બ્રહ્મચર્યનું પદ આપ્યું હતું જે દાદા કાયમ બ્રહ્મચર્યની જ્યારે વાત નીકળે ત્યારે અછૂક આ નિરખીને નવયવના વિષય ન લેશ લગાર એ પદ શ્રીમદ રાજચંદ્રનું દાદા કાયમ ખૂબ જ જુસ્સાથીને લકાતી ગાતાને પછી એના અર્થ બધાને કરતા આપણે આજે સદભાગ્ય છે કે દાદાના મુખેથી જ એમના જ વોઇસમાં રેકોર્ડ કરેલું છે જે બધા આપણે સાંભળીશું નિરકીને નવ યૌવના લેશ ન વિષય નિદાન ગણે કાષ્ટ ને પૂતળી ते भगवान् समान आ सगला त्यागी करुगीत्यागु बधु केवल सो हे ए कविषयने जीतता दीतो सौ सं

આટલા જ નાનકડા પદમાં પણ ઘણું બધું કહી આપ્યું છે કે ભગવાન સમાન કહ્યું છે કે જે સ્ત્રીને જોઈને યુવાન સ્ત્રીને જોઈને એનું એક પરમાણુ પણ હાલે નહીં કિંચિત માત્ર એને વિષય વિકાર ઊભો ના થાય એને કહે છે ને પૂતળી જેવું જ ગણે કે લાકડાની પૂતળી હોય ને ઢુંગલી એવું ગણે એ કે છે આકા એને ભગવાન સમાન છે ભગવાન જ કહેવાય એને શું આટલું બધું હદે પરમચર્યમાં જે આવી ગયો છે અને કહે છે કે આ સંસારની જે સ્ત્રી પ્રત્યેની રૂચિને ત્યાગી તો બધું જ ત્યાગ્યા બરાબર છે બધા જ દુઃખો બધાનો એન્ એન્ડ આવી જાય છે એવું સરસ છે પછી એમણે બહુ શ્રી શ્રીમદ રાજચંદ્ર બહુ સુંદર વાત કરી છે કે એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર એક જ વિષય જીતો તો આખો સંસાર જીતાઈ ગયો કે છે જેમ નૃપપતિ જીતતા જીત્યો દળપુરને અધિકાર રાજાને જીતે એટલે એનું એનું આખું છે તો લશ્કર ને બધું રાજ ને પાટ બધું ધનલ લક્ષ્મી બધું જીતાઈ ગયું એટલે રાજાને જ જીતવાની જરૂરત છે એટલે આ જે વિષયને જીતે તો રાજાનો રાજા કહેવાય અને બધા દેવો પણ એના એને છે તો વંદન કરે જે વિષયને સંપૂર્ણ જીતે એના બદલે છે અને જરાક જો વિષયનું અંકુર ફૂટ્યું એક જ જરાક પણ ફૂટી ને એમાં જો એ થઈ ગયો તો આખું જ્ઞાન ધ્યાન બધું એનું ઉડી જાય છે અને જેમ જરાક આમ તો જો થોડીક પણ એકાદી પહેલી ઠોકી દીધી મદિરાની દારૂની તો કેવું બધું એનું સાન ભાન ખોઈ નાખે છે ને એવું આમાં થાય છે વિષયથી શું અને પાત્ર વિના વસ્તુ નટકે ગમે તેવું હોય પણ પાત્ર તો જોઈએ ને પાત્ર વગર કઈ વસ્તુ એ ના ટકે કોઈ સાદી વસ્તુ નાટકે તો આત્મજ્ઞાન કેવી રીતના ટકે એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું પાત્રતામાં બ્રહ્મચર્યને બહુ મહત્વ આપ્યું હતું શ્રીમદ રાજ એ પણ પોતે પરણેલા હતા પત્ની હતા દીકરી દીકરીઓ હતી બધું હતું પણ બ્રહ્મચર્યનું જબરજસ્ત એમણે મહત્ત્વ આપ્યું છે અને એમની રીતે નિયમમાં રહીને સુરત સરસ એમણે આને કરેલું શું એટલે આ રીતે બ્રહ્મચર્ય માટે તો જ્ઞાનીઓએ બહુ એનું મહત્ત્વ આપ્યું છે અને એમાં ચિત્તમાં પણ ના જવું જોઈએ ચિત્ત ચિત્તથી જ આ બગડે છે વધારે શું અને એ એમાં ફોટા પાડી દે ચિત્તું એમ આમસ્તુ હમણાં બસ સ્ટેન્ડે ઊભા હોય બસની રાહ જોતા અને એમથી કોલેજની ત્રણ ચાર છોકરીઓ જ ગઈ હોય એમાં જરા કોક નખરાવાળી વાર ઉપાડ્યું હોય એને એને કશી ખબર ના હોય આપણે કશું ખબર ના પણ જરાક ગમતું આપણી દ્રષ્ટિમાંથી પાસાર થઈ કે અંદર ચિત્ત એનો ફોટો પાડી લે છે એ ફોટો પાડી લે એટલે શું ચિત્તમાં પછી ઘેર જાય કે ગમે ત્યારે એનું એનો ફોટો દેખાયા કરે ચોપડી વાંચવા બેઠો હોય તો એને ચોપડીમાં પેલું કોલેજનું ભણવાનું વંચાય નહીં પણ પેલી છોકરી જ દેખાયા કરે આ ઘણાને અનુભવ હશે આજે ના હોય તો કહેજો છોકરાઓ કોલેજિયન્સ તો શું પરણેલાઓને ગઈડિયાઓને બધાને એનો અનુભવ હશે કારણ કે એવું કાંઈ શું નથી કે એકલા માટે જ છે કોઈને અનુભવ હોય તો કહેજો પરણેલાઓને ગઈડિયાઓને મારો એક અનુભવ આપને હું કહું કે હું અહીંયા બ્રહ્મચર્યની શિબિરમાં જ આવવા નીકળ્યો હતો અને ત્યારે બ્રહ્મચર્યની શિબિરમાં દીપકભાઈએ ફોટાની વાત કરી કે ચિતમાં ફોટા પડી જાય એટલે મને એમ થયું કે આ મારા મગજમાં પણ ફોટા પડી ગયા છે હું ભરૂચ સ્ટેશન ઉપર ત્યાં ટિકિટ લેવાને ગયો ત્યારે એ સ્ટેશન ઉપર એક બુરખા પહેરેલી બાઈ હતી એને બુરખો ઉઘાડ્યો એટલે મારી સહેજ નજર પડી અને એ નજર પડી તો હજુ લગી પણ મારા મગજમાં એ ફોટો કંઈ જતો જ નથી એવી રીતે હું જ્યારે ટ્રેનમાં બેઠો હતો કે મારી સામે એક ભરવાડન છોકરી બેઠી હતી એટલે મેં તો સત્સંગની વાત કરી એને ચોપડી આપીને બધું કર્યું તો મને એમ ખ્યાલ ન રહ્યો કે એનો ફોટો મારા મગજમાં પડી ગયો છે એટલે અહીંયા જ્યારે મેં બધા ફોટા તો આપણે ખબર ના પડે ને પડી જાય છે શું એટલું બધું આ ક્વિક હોય છે પોતાને ભાન ના હોય ને ફટાફટ થઈ જાય અને એનું પછી પરિણામ શું આવે તો કે આપણને એ આયા કરે ચિત્તમાં એ ચિત્ત કેટલું બધું મલિન થઈ ગયું એ અશુદ્ધ થઈ ગયું જબરજસ્ત અશુદ્ધિમાં આવે પછી એનાથી તમે સાધના કરવા બેઠા ધ્યાન કરવા બેઠા કે કંઈક એકાગ્રતા કરવા બેઠા તો પેલા ફોટા હોય ફટ આવશે એમાં ખાસ કરીને તમે કહે કે આપણે ચાલો સામાયિક કરીએ એમાં છે તો આપણે આ બસ આપણે આપણે આ ભગવાનનું ધ્યાન કરીએ તો ભગવાનના ધ્યાનને બદલે બીજું જ આવે આ બધા ફોટા પાડેલા આવે ફ્રેક્ચર કરી નાખે ચિત્તને શું અને એ પછી તમારે એને રીગેન કરવું એટલે ઇટ્સ અ ટફ જોબ આમ ખબર ના આપણે મળતા ફરતા આપણું ચિત્ત ફ્રેક્ચર કરી નાખે પછી એને ફ્રેક્ચરને પાછું રીગેઇન કરવું એને પાવર પાછો લાવો એના માટે ખૂબ પાછી તમારે પુરુષાર્થ કરવો પડે શું એકાગ્રતા કેળવવા માટે જોકે આ બધાના ઉપાય છે જ્ઞાનીઓ એને ખાસ કરીને આ કાળમાં જે વસ્તુ અશક્ય છે એ શક્ય જ્ઞાનીથી થઈ શકે છે શ્રીમદ એ સરસ બતાવ્યું છે દાદા ભગવાને પણ બહુ સુંદર રસ્તાઓ બતાવ્યા છે કે આમાં કોના આધારે આપણે કયા કયા સમજણથી આપણે આ બ્રહ્મચર્યને અચીવ કરી શકીએ દ્રષ્ટિ ના બગાડવી હોય છતાં કોઈ છોકરીને જોઈને દ્રષ્ટિ ખેંચાય છે તો શું શું કરવું એના માટે હવે આ આના જ કનેક્શનમાં છે કે આપણે જ્યારે ફોટો પડી જાય કે દ્રષ્ટિ ખેંચાય આકર્ષણ થાય તે ઘડીએ આપણે એક તો પહેલો આપણો નિશ્ચય પહેલો સ્ટ્રોંગ કરવાની જરૂર છે કે મારે ક્યાંય દ્રષ્ટિ બગાડવી નથી શું અને દ્રષ્ટિ બગડવાની તૈયારીમાં હોય તો મારે તરત જ એ દ્રષ્ટિને વાળી લેવી છે એને ત્યાં ત્યાં જ ચોખ્ખી કરી નાખવાની શું એના માટે એક તો નિશ્ચય પાકો હોવો જોઈએ શું ગમે તે થાય ને મારે આમાં તો પડવું જ નથી શું એટલે જ્યાં કંઈ ક્યારેક કંઈ ગાઉ બને આપણી ઈચ્છા નથી છતાંય પણ તો તરત જ દાદા ભગવાને બહુ સરસ રસ્તો બના થ્રી વિઝનનો રસ્તો બતાડ્યો છે એનાથી તમારો તરત જ આખી દ્રષ્ટિ ત્યાં ત્યાં જ ક્લીન થઈ જશે થ્રી વિઝન એટલે શું કે પહેલાં વિઝનમાં આકર્ષણ શેનાથી થાય છે શું ખાલી મોઢાથી રૂપથી નથી થતું પેલું કહેવાય છે ને નૂર રૂપકા સો નૂર કપડેકા ઓર હજાર નૂર નખરેકા એટલે આ રૂપથી કંઈ આકર્ષણ તો એક કંઈ વન પર્સન્ટ હતું પેલું હન્ડ્રેડ પર્સન્ટ સો સો ગણું આવે છે કપડાં બપડાથી જરાક બની ઠંડીને આવે અને એમાં હજાર ગણું તો કહે જરા નખરા કરે આંખો ના ચાવે આ તે કરે ખલાસ કરી નાખે આપણને એટલે આ કપડાંનું બહુ મહત્ત્વ છે એ કપડાં આપણને ખેંચે છે જરાક આમથી લાલ પીળી ચુંદડી આમ ફરકતી હોય ને તોય મેં ગલગલિયા થઈ જાય કે અરે કેવી હશે આમ કરીને જોવાનું મન થાય શું એ આપણને ખબર નથી પડતી એટલે આ જ્ઞાનીએ સરસ તો બતાવે આ કપડાં કાઢી નાખી હોય તો કેવી દેખાય જોવાની ના ગમે આપણા હિન્દુસ્તાનમાં તો એ તો એટલું રહેલું જ છે કે આવું જોવાનું જરાય ના ગમે શું તરત દ્રષ્ટિ ખચાઈ જશે એટલે આપણે આપણી આપણી શક્તિને એવી રીતના ગોઠવી પડે કે આ તે આપણે રૂપાળી દેખાય છે અને આકર્ષણ લાગે છે પણ આ કપડાંને લીધે રૂપ છે બધું બધા જાત જાતના અત્યારે તો આકર્ષક કપડાં પહેરતા હોય છે ને છોકરીઓને બહેનોને ખબર નથી કે આપણે સામાને નિમિત્ત બનીએ છીએ વિષયમાં પાડવા માટે અને એનું ફળ આપણે એનું એ જ જ્યારે આપણે ભટકાશે ત્યારે બાપા બાપા બોલાઈ કાઢશે આખી જિંદગી રડાવશે એટલે ભગવાન મહાવીર તો કેવું કરતા હતા છોકરીઓ સ્ત્રીઓ એમના ઉપર એમની તો એટલું બધું લાવણને એટલું બધું રૂપ હતું કે એમને જોઈને બધાને આકર્ષણ થાય ખેંચા છોકરીઓ સ્ત્રીઓ એમની પર મોહી પડે ગળે પડે તો એમણે પોતાના વાળ હાથેથી લોન્ચ કરી નાખ્યા બધા વાળ ઉખાડીને કાઢી નાખ્યા કેમ તો કે વાળ ના હોય તો રૂપ આકર્ષણ કેટલું ઘટી જાય એવું હોય આપણે આપણે એ પણ આકર્ષણ બૂડી જાય છે આ કપડાં વગરની કલ્પરીએ તો પછી એને નહીં બીજી વિધિન વન સેકન્ડ આ થ્રી વિઝન પાસ થઈ જવા જોઈએ ફર્સ્ટ વિઝનમાં કપડાં વગરની કેવી દેખાય પછી સેકન્ડ વિઝનમાં એને ચામડીને આ બધું કાઢી નાખ્યું હોય તો કેવી દેખાય ચામડી ઉતારી નાખી હોય તો સુહો લોહી માંસ પરુ આ જ દેખાય ગંધવાળો પછી આકર્ષણ થાય આ ચામડી ઉતારેલી હોય ત્યારે આકર્ષણ થાય પછી થર્ડ વિઝનમાં આ ના ચીરી નાખ્યું પેટ અને મેં આંતરડા અને આ તે બધું મળમૂત્ર બધું દેખાય ગંધાય કેટલું બધું એ દ્રષ્ટિથી જુઓ તો પછી આકર્ષણ થાય મો લાગે એમાં એટલે થ્રી વિઝનથી તો જબરજસ્ત અને છેલ્લું જ ફોર્થ વિઝનમાં એને આત્મા સ્વરૂપે જુઓ રિયલમાં એ શુદ્ધ આત્મા જ છે એ દ્રષ્ટિ કેળો તો ઓટોમેટિક આ આ બાહ્ય અવસ્થામાંથી નીકળી જશે દ્રષ્ટિ અને આત્મા પરમાત્મા જ છે એની અંદર ત્યાં ક્યાં વિષય વિકાર કરવાની વાત છે ક્યાં દ્રષ્ટિ બગાડવાની વાત છે એટલે આ આ આ બહુ સુંદર ઉપાય છે અને એના માટે આપણે તૈયાર રહેવાનું બહાર નીકળો એટલે બખ્તર પહેરીને જ જાઓ કે મારે આ વિઝન થ્રી વિઝનથી બધાને જોવું છે વિષયમાં મને ક્યાંય ખેંચાણ ના થાય આકર્ષણ ના થાય દ્રષ્ટિ ના બગડે એ રીતે મારે આ ઘણું હેલ્પિંગ થાય છે ને એનાથી તો ઘણા બધાએ ખૂબ સરસ બ્રહ્મચર્ય સિદ્ધ કર્યું છે શું અને દરરોજ રાત્રે ઘેર આવીને આ ધોઈ નાખવાનું રાખો દસ મિનિટ કાઢો કે આપણે આખા દિવસમાં આપણી ક્યાં ક્યાં દ્રષ્ટિ બગડી છે ક્યાં આપણને ખેંચાણ આકર્ષણ થયું વિકાર ઊભો થયો તે ઘરે આવીને રાત્રે સૂતા પહેલાં દસ મિનિટમાં બધાના અંદર આ થ્રીઝનથી જોઈ નાખો અને એને શુદ્ધાત્મા જુઓ અને દરે દ્રષ્ટિ બગડી એનો દિલથી પશ્ચાતાપ કરી પ્રતિક્રમણ કરીને અમારે જોઈએ જ નહીં ક્યારે એવું નક્કી કરો તો જરૂર તમે એમાંથી બહાર નીકળી શકશો કરવા જેવું છે આ દ્રષ્ટિ બગડે જાય એના પરિણામ શું આવે દ્રષ્ટિ બગડે એટલે શું થાય એક તો એનું એ ચિત્ત ચિત્તમાં આવ્યા કરે એના ફોટા પડ્યા કરે ચિત્ત શક્તિઓ આખી તૂટી જાય વાંચેલું યાદ ના રહે ધારણ શક્તિ આખી તૂટી જાય છે શું આ સિનેમા જુએ મૂવી જુએ ટીવી જુએ બહાર બધી છોકરીઓ જુએ આ છોકરીઓની માટેની બધી વાર્તાઓ અંદર અંદર મિત્રોમાં એ જ વાતો કરતા હોય આ વિષયની જ વાતો ચાલતી હોય તે એમાંથી બહુ ચિત્તની શક્તિઓ તૂટી જાય છે શું અને એનાથી આપણી તમે કોઈ પણ કાર્ય કરવા ને તો તમે એકાગ્રતા ના રહેશો પછી કંઈ કાર્યમાં બરકત જ ના આવેશું આપણા બધા તમારા અનુભવમાં હશે કે આપણે કોની સાથે વાત કરતા હોઈએ તો આપણે હાને હામે હામું આંખે આંખ મિલાવીને વાત થતી હોય પેલો આપણે જે વાત કરીએ તો આમ ડોકું લઈને હા હા કહેતો હોય પણ પછી આપણે એ બી બે મિનિટ પછી એને કોઈ પૂછે કે પછી શું વાત કરી હતી તે પેલા ભાઈ જોડે તો કે છે શું વાત કરી હતી એને યાદ જ ના આવે એને ખ્યાલ જ ના આવે કે શું વાત કરી હતી કેમ તો કે એનું ચિત્યો હતું જ નહીં ફ્રેક્ચર થઈ ગયું બીજે બીજે જતું રહ્યું હોય આવા તેવામાં જ વર્તમાનમાં ના રહી શકે શું ભૂતકાળમાં ખોવાઈ જાય વધારે પડતું ક્યારેક ભવિષ્યકાળમાં જ ખોઈ જાય પણ વર્તમાનમાં ના રહી શકે ચિત્તા ખૂબ આમ હાલમ ડોલમ હાલમ ડોલમ એને ના પાડી છે કે ચિત્ત જો તૂટી ગયું તમારું તો પછી કોઈ કાર્ય તમારા સંસારમાં ભણવાનું ધંધાનું કે તમારા કોઈની સાથે તમારે કંઈ પ્રગતિ માટે આખો કંઈ નવું કંઈ પ્રોજેક્ટ કરવો હોય એમાં ક્યાંય તમારું છે નહીં રહે એમ હમણાં બધી વાતો કરી કે ભાઈ થ્રી વિઝનથી જોવું જોઈએ કે આ રીતે જવું જોઈએ પણ એ વસ્તુ ક્યારે સમજમાં આવે ભાઈ આ બ્રહ્મચર્ય પાડ્યો તો એના માટે આત્મજ્ઞાનની મહત્વતા કેટલા અંશે છે જે ના હોય તો પછી શક્ય છે કે નથી શક્ય આત્મજ્ઞાન પેલું કહ્યું ને શ્રીમદના પદમાં સરસ છે પાત્ર વિના વસ્તુ ન ટકે કોઈ પણ વાસ કોઈ વસ્તુ આપણે પકડી રાખવી હોય તેના માટે કે પાત્ર જોઈએ ને એવું પાત્ર વિના આત્મજ્ઞાને ના થાય છે એટલે આપણી પાત્રતા કેળવવા માટે જેની બીજું કે આપણું ઉપાદાન તૈયાર કરવા માટે આ જોઈએ છે એ શું કે કેમ તો કે આપણે ધારો કે કોઈ સાધના કરવી હોય કંઈ પણ સાધના તમારે તો તેમાં તમે એકાગ્રતા જોઈશે એકાગ્રતા માટે ચિત્ત ત્યાં એક જ જગ્યાએ હોવું જોઈએ અને બ્રહ્મચર્યમાં ચિત્ત આખું ફ્રેક્ચર થઈ જાય છે એકાગ્રતા રાખી ના શકે કોઈ પણ જગ્યાએ એને સ્થિરતા ના રહેશું ધારેલું નક્કી કરવા કરે ને તો થાય નહીં ધારણ શક્તિ તૂટી ગઈ હોય કશું અંદર રહે રહે નહીં અને હાજર ના રહે બધું ગમે એટલું કર્યું હોય ને ધ્યાન કરવા બેઠો હોય ચાલો આપણે નક્કી કરે કે ભાઈ હું ધ્યાન કરું આજે ભગવાનનું ધ્યાન કરું કે બીજું કંઈ ધ્યાન કરો એ ધ્યાન કરતાં કરતાં પછી પેલી છોકરીઓને રૂપાળી છોકરીઓને બધી ફિલ્મ હીરો દેખાતી આવી તો શું આગળ વધવાનો છે કરવાનો છે કઈ રીતના આગળ પ્રોગ્રેસ કરશે આ તો બધાએ થતું હોય છે બલભલાને થતું છે આ કાળમાં તો કોઈ આમાંથી બચી ના શકે જે વિરલા હોય જે શ્રીમદ રાજચંદ્ર જેવા કે દાદા જેવા એ આમાંથી પાર નીકળે અને આપણને રસ્તો એ બતાડે ને એ રસ્તે આપણે નીકળીએ પાર એ રસ્તો પકડીને ચાલીએ તો જ તો નીકળી જવાય એવું છે પાછું શું એવું નથી પાછું કે ના થાય શું એટલે આ આપણા ઘણા ઘણા એમને પૂછતા હોય છે સુ તારે બી પૂછ્યું છે મોક્ષે જવા માટે પરણેલા અને ના પરણેલા વચ્ચે ફરક શું એવું છે કે બંને રીતે બંને જણાને મોક્ષે જઈ શકાય દાદાએ તો ચોખ્ખું કહ્યું છે કે આક્રમ વિજ્ઞાન આ કાળમાં એવું સુંદર નીકળ્યું છે કે તે બંનેને માટે યોગ્ય છે મોક્ષ માટે બંને યોગ્ય છે બંને જઈ શકે એમ છે એટલે પણ બ્રહ્મચારી અને આ પરણેલાઓમાં ફેર કેટલો મોક્ષે જવામાં તો કે કે આ છે તો બ્રહ્મચારીઓ છે તો માથે બિસ્તરા પોટલા વગર એ પકડબમ ચાલતા હોય મોક્ષમાર્ગમાં અને પરણેલા માથે છે તો બિસ્તરા પોટલાના ટોપલા લઈને ચાલવાનો એટલો ફેર પછી જેની જેટલી તાકાત હોય એટલા પોટલા માથે મૂકીને ચાલો આપણી તાકાત ઉપર છે પણ અમને તો આજકાલ તો બધા કહે છે બેન એક એક ટોપલું જ હું લઈ જતા માથે ફેંફે થઈ જાય છે આ એક જ બહેનોને હાચોતા અમારા નાકે દમ આવી જાય છે તો આ બીજા ત્રીજાની તો ક્યો વાત એ તો ચક્રવર્તી રાજાઓના વખતમાં થતું હતું શું કેટલી કેટલી બત્રીસ હજાર રાણીઓને કેટલી બધી રાણીઓ ચક્રવર્તીઓ રાજા એટલી એને પાવર હોય એટલે આટલી રાણીઓ રાખી કે સહેલી છે એકને રાખતા પે પે થાય છે બધાને પૂછો દિલ પર હાથ મૂકીને બધા પુરુષોને કેટલી બીતે છે કેટલી વાર રીસાઈ જાય છે કેટલી વાર મનાવવા પડે છે કેટલી વસ્તુ લાવી પડે છે કેટલાક ઝઘડા ક્લેશ કંકલાશ થતા જ આ વિષયને લીધે જ ક્લેશ કકડાટ થતા હોય છે શું વિષય જાય તો આ ઘરમાં ક્લેશ હસબન્ડ વાઈફમાં બંધ થઈ જાય છે ગમે એટલું હોય પણ જો વિષયમાંથી છૂટ્યો અથવા લિમિટમાં ઘણું એકદમ મિનિમમ આવી ગયો તો આ ક્લેશ કંકાશ બહુ જતા રહે છે શું વિષયની અંદર આપણે હકના અને અણહકના વિષય કોને કહેવા અને અડહકના વિષયનું પરિણામ શું આપણે પરણેલી હોય એટલી હકની કહેવાય કુંવારા હોય તો હક છે જ નહીં કોઈ પણ પ્રકારનો પરણ્યા પછી પરણેલી એટલી હકની કહેવાય એક જ સ્ત્રી સિવાયની બધી અણહકની કહેવાય શું અને દ્રષ્ટિ બગડે તો દ્રષ્ટિ મન બગડે આંખ બળે તો પાછું એનો બહુ દોષ તો લાગે જ છે પણ જો સ્થૂળમાં વિષય થઈ ગયો તો કે નરકે જવું પડે છે એવું તમામ જ્ઞાનીઓએ શાસ્ત્રમાં કહ્યું છે શું એટલે એ જ્યાં કોઈ કોઈ બચ્યું હોય તેમાંથી પાછા વળો અને ખૂબ હૃદયથી પશ્ચાતા પ્રતિક્રમણ કરો તો એમાંથી બહાર નીકળી જવાય એવું છે બાકી આ તો એટલું બધું વેર બંધાવે છે અણહકના વિશે આપણી હકની હોય એને કેટલું બધો અન્યાય થાય છે અને એને ખબર પડે તો કેટલું બધું દુઃખ થાય છે એક બેનને તો એવું થયેલું એને છે તો એના હસબન્ડ બીજી વડે હતી આઈ અમારી પાસે રડતી રહેતી અને કહેતી હતી કે મને તો બહુ બહુ દુઃખ છે બહુ દુઃખ છે પછી એનું દુઃખ છે તો કે આ મારે હસબન્ડ એક બીજી ગર્લફ્રેન્ડ છે તો મને એના માટે એટલું વેર થાય છે ટુદ બધું ખુન્નસ આવે છે તો હું તો એક દાડો એને ઘેર જઈને એને બાજી એને કહી કહી ગઈ કે તું મારા વરને છોડી દેજો તું નહીં છોડું તો હું તને આવતા ભાવે હું તને નહીં છોડું સા પણ થઈને તને દંસીશ અને છોડીશ નહીં બોલો હવે આ કેટલી બધી મોટી મોટું જોખમ ખડે છે આ વેર બાંધાય છે શું એટલે પર સ્ત્રી અને પર પુરુષ માટે બહુ ભયંકર જોખમ છે શું નરકે જવાની નિશાની છે શું કેટલા અવતારો બગાડી નાખે શું એના ને એને જોડે એક જ વિખત જો કોઈની સાથે સ્થૂલ વિષય થયો તો એને જોડે એક ભાવ એ નરકે જાય તો આપણે જવું પડે એ જાનવરમાં જાય તોય આપણે જાનવર થઈને એની જોડે એ નિકાલ કરવો પડે હિસાબ બંધાયો હોય એનો છોડે નહીં માટે છે તો છે તો આ કાળમાં આ માલ બહુ જ છે જ્યાં ત્યાં એના માટે જબરજસ્ત પુરુષાર્થ કરો થ્રી વિઝન લો નક્કી કરો સત્સંગ કરો આપણે જે કંઈ ભૂલો થઈ એની આલોચના કરો પ્રતિક્રમણ કરો પ્રત્યાખ્યાન કરો જેના પર આપણે શ્રદ્ધાઓની પાસે જઈને કન્ફેશન કરો અને આપણે એમાંથી બહાર નીકળો ભલભલા પાપો પણ ધોવાઈ જાય છે પશ્ચાતાપથી અને ચોખ્ખું થઈ જવાય છે આ છૂટવાનો રસ્તો આ એક જ મોટામાં મોટો છે નહીં તો તો કેટલાય અવતારો બગડી જાય છે કેટલાય અવતારો અને ફોટા પાડેલા એ તો ભૂસ ભૂસવા સહેલા નથી વારે વારે આવ્યા કરી એ ફોટાને માટે ખૂબ પ્રતિક્રમણ કરવું પડે અને નિશ્ચય કરવા પડે સત્સંગનું જોર વધારે આપવું પડે ત્યાં વગર ચિત્તનિવૃત્તિઓ ચોખ્ખી નથી થતી અને આ સંસાર આના મૂળ સંસારમાં રખડવાનું મૂળ રૂટ કોઝ આ વિષય જ છે વિષયથી નવો સંસાર વધતો જાય છે શું ઘટવાને બદલે વધતો જાય છે શું એકમાંથી બેમાંથી ત્રણ ત્રણમાંથી ચાર અને જ્યાં જાય ત્યાં આ જન્મ એની પાછળને પાછળ લેવા પડે જ્યાં વિષયમાં આપણું સ્લીપ થયું હોય ત્યાં એમાંથી બહાર નીકળવા માટે આપણે આ થયું હોય બધી ભૂલોને સ્ટોપ કરો માફી માગો ખૂબ હૃદયથી પશ્ચાતાપ કરો અને આમાંથી પૂરું કરી નાખો નહીં તો આપણે બહારના ભારમાં જઈશું ને આપણે પૂરા થઈ જઈશું જય સચ્ચિદાનંદ આજે આપણે તીર્થ દર્શનમાં જોઈશું શ્રી નાકોડાજી પાર્શના તીર્થ જે રાજસ્થાનમાં આવેલું છે ચારે બાજુ ડુંગરાની વચમાં આવેલું આ અદ્ભુત રમણીય તીર્થ ભગવાનના દર્શન કરતાં ખૂબ જ બહુ ભક્તિભાવ આપણને જગાડે છે